દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું સોનલ આપની સાથે. સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કેટલીક ખાનગી શાળાઓના ફી ઉઘરાણા ફરી શરૂ. એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને કરાઈ ઉગ્ર રજૂઆત. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો. હળવા વરસાદી છાંટણા બાદ પણ બફારો યથાવત. પોરબંદરમાં જિલ્લા પંચાયતની બેદરકારી. મા કાર્ડની કામગીરી ખોરવાતા લોકોને થઈ રહ્યા છે ધર્મના ધક્કા. આટલા ગામે શનિ મંદિર અડધો દિવસ ખુલ્લું મુકાયું. શનિ જયંતીના પાવન અવસર પર શનિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. તો જોઈએ સમાચારો વિસ્તારથી. પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં દિન પ્રતિદિન દર્દીઓનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ દર્દીઓની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું નોંધાયું છે. પોરબંદરની ભાવસીજી કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 15 જેટલા પોઝિટિવ દર્દીઓ મળી કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 8 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે અને 3 દર્દીઓની બાયપેપ પર સારવાર ચાલી રહી છે. 15 જેટલા નેગેટિવ દર્દીઓમાંથી 5 જેટલા ઓક્સિજન પર છે અને 3 દર્દી બાયપેપ પર છે, જ્યારે સેમી આઇસોલેશનમાં કુલ 31 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 19 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે. આમ પોરબંદરની સરકારી ભાવસીજી કોવિડ હોસ્પિટલમાં કુલ 64 જેટલા દર્દીઓ દાખલ છે, જેમાંથી 32 જેટલા ઓક્સિજન પર છે. તો હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 1 જેટલા દર્દીનું મોત નિપજ્યું છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કેટલીક ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોવાનું સામે આવી રહ્યું છે. જે મામલે એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટતું કરવા ખાતરી આપી છે. પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં નવા સત્રની શરૂઆત થઈ છે ત્યારે આ શૈક્ષણિક સત્રની શરૂઆત થતા જ પોરબંદર જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓએ ફી વધારો ઝીકી દીધો છે. આવી શાળાઓ નવા સત્રની ફી પણ ઉઘરાવી રહી છે અને જો કોઈ વાલી ફી ભરવાનો ઇનકાર કરી અને બાળકના લિવિંગ સર્ટિફિકેટની માંગણી કરે તો શાળાના સંચાલકો દ્વારા ઇનકાર કરી દેવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે. આ તમામ પ્રશ્નોને લઈને આજે પોરબંદર જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ કિશન રાઠોડ સહિતની ટીમે જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી છે. હાલ નવા સત્રનો પ્રારંભ થયો છે. નવા સત્રમાં જ્યારે વાલીઓ પોતાના બાળકને એડમિશન લેવા જાય છે ત્યારે અત્યારે શાળાઓ દ્વારા ફી મંગાઈ રહી છે અને એ ફી પણ અત્યારે જે FRC ના જે નિયમ હોય જે 10% વધારવાનો, તેનો હજી નિયમ હજી આવ્યો નથી અને પરિપત્ર પણ જાહેર નથી થયો. છતાં પણ ઘણી શાળાઓએ જે નવા સત્રનો પ્રારંભ થયો છે તેમાં વધારો કરી અને એડમિશન પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. વાલીઓની અમને ઘણી બધી ફરિયાદો આવી હતી, તે બાબતે આજે અમે શિક્ષણ અધિકારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે જેટલી પણ શાળાઓએ FRC ના નિયમ કરતાં પણ વધારે ફી લીધેલી છે અને હજી આ વર્ષની 21 અને 22 વર્ષની મંજૂર નથી થઈ, છતાં પણ જે ફી વધારો લીધો છે તે તાત્કાલિક ધોરણે પાછો આપવામાં આવે અને એક પરિપત્ર જાહેર કરવામાં આવે કે જ્યાં સુધી પરિપત્ર જાહેર કરવામાં ન આવે ફી બાબતે ત્યાં સુધી કોઈ પણ શાળાઓએ વધારાની ફી ન લેવી. અને બીજી ઘણી વાલીઓની એ પણ અમને ફરિયાદ આવેલી છે કે ગયા વર્ષે આપણે ખ્યાલ છે કે શિક્ષણ કાર્ય સદંતર બંધ હતું અને માત્ર અમુક દિવસ કે અમુક મહિના જ ચાલુ હતું અને
ના છૂટકે વાલીઓને 75% ફી ભરવાની ફરજ પડી હતી, ત્યારે એમાં પણ વાલીઓમાં ઘણો વિરોધ વંટાણો હતો. અને અત્યારે ઘણા વાલીઓ સરકારી શાળા તરફ પણ વળ્યા છે, એક સારી બાબત છે. અને અત્યારે પ્રાઇવેટ શાળામાં જ્યારે વાલીઓ પોતાના બાળકનું એડમિશન પાછું લેવા જાય છે, ત્યારે આ પ્રાઇવેટ શાળાઓ વાલીઓને એલસી નથી આપતા અને ફી ભરવા માટે દબાણ કરી દેવામાં આવી રહી છે. ત્યારે એ બાબતે એક પણ અમે રજૂઆત કરી કે આવું કોઈ પણ જાતનું દબાણ કરવામાં ના આવે અને જે પણ વાલીઓને એલસી કઢાવવાની હોય તેમને આપી દેવામાં આવે તેવી અમે શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. પોરબંદર જિલ્લા NSUIની રજૂઆતના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ પ્રશ્નોને લઈને યોગ્ય તપાસ કરવા અંગે ખાતરી આપવામાં આવી છે. આપણા પોરબંદર જિલ્લામાં NSUI દ્વારા આજે જે રજૂઆત મળી છે અને અનુસંધાને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને દરેકને અમારી લેવલે સૂચના તો આપી છે, પણ આજે પરિપત્રથી વ્યવસ્થિત સૂચના આપવામાં આવશે કે કોઈ બાળકનું લિવિંગ સર્ટિફિકેટ અટકવાનો કોઈ સ્કૂલને અધિકાર નથી. કોઈ વાલીએ વર્ષ દરમિયાન પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કદાચ ફી ન ભરી હોય અથવા તો એકાદો હપ્તો ભર્યો હોય, ચાર હપ્તા પૈકી સરકારે જે ફી નક્કી કરેલી છે કે ભાઈ FRCએ નક્કી કરેલી ફીના 75% બાળકોને રાહત આવી છે, 75% ચાર ભાગ કર્યા હતા ચાર હપ્તામાં, તો એ ચાર હપ્તા પૈકી એને એક પણ હપ્તો ના ભર્યો હોય તો સ્કૂલવાળાની પાસે બાંયધરી મેળવી શકે છે કે ભાઈ અમે અમારી આર્થિક પરિસ્થિતિ નબળી થતા ધંધા રોજગાર ખુલશે, COVID-19ની પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં આવી ગઈ છે તો અમે આપને બાંયધરી આપીએ છીએ કે અમે આપની ફી થોડાક સમયની અંદર લેખિત બાંયધરી મેળવી અને આવા લોકોને એલસી આપી દેવું જોઈએ ખરેખર, અને આવા લોકોનું એલસી અટકાવવું ન જોઈએ. અને આવી એલસી અટકાવનાર શાળાઓની અમને લેખિતમાં ફરિયાદ મળશે એટલે તાત્કાલિક અમે અમારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને ત્યાં રૂબરૂ મોકલી અને આવા કોઈ બાળકનું એલસી અટકાવ્યું હશે તો એ આપવા માટે અમે તે શાળાને 100% અને કેશુભાઈ તેને તાત્કાલિક એલસી ઇસ્યુ કરો, અને શાળા આ બાબત કરવામાં ઇન્કાર કરશે તો શાળાને સરકારશ્રીના નિયમ અનુસાર કારણદર્શક નોટિસ પણ આપશું અને એની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અને જે શાળાઓ છે એ ફી વધારો લે છે આવી આ લોકોની રજૂઆત છે તો અત્યારે હજી FRC દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22ની કોઈ ફી મંજૂર કરવામાં આવેલ નથી, એટલે એને જૂની ફી જ લેવાની છે. FRC દ્વારા ફાઇલ મંગાવીએ પૂરતો તો થઈ, FRC દ્વારા જે કંઈ ફી મંજૂર કરવામાં આવશે, FRC દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી 21-22ના શૈક્ષણિક વર્ષમાં એને જે ફી મંજૂર કરીને એનો આદેશ મળે ત્યારે એ ફી વસૂલ કરી શકે છે. અને અત્યારે જૂના નિયમ મુજબ જ એને ફી લેવાની રહેશે, અને જૂના નિયમ મુજબની ફી કરતાં વધારે ફી લેશે તો આવી શાળા પાસે પણ નિયમોસાની કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ કોરોના મહામારીને કારણે બાળકોને યોગ્ય શિક્ષણ મળી શક્યું નથી તો બીજી તરફ આર્થિક મંદીને લઈને વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાણીના આવા પ્રશ્નોને લઈને વાલીઓમાં ખાસો રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ માટે શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આજે આ પ્રક્રિયા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન યોજવામાં આવ્યું હતું. ભાવસીજી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આ વેરિફિકેશનની પ્રક્રિયામાં 170 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આજરોજ પોરબંદર જિલ્લામાં કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અંદર જે વર્ષોથી ખાલી જગ્યાઓ છે, રાજ્યમાં લગભગ આશરે 3,000 જગ્યાઓની ભરતી ટૂંક સમયમાં જુલાઈના એન્ડ સુધીમાં સરકાર કરવા માગે છે, અને સરકાર આ બાબતમાં ખૂબ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે અને પારદર્શક ભરતી માટે આજે ઉમેદવારો પોરબંદર જિલ્લાની અંદર 170 ઉમેદવારો 3 સ્લોટમાં 2-2 કલાકના વિભાગ પાડી અને એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી છે પણ સારી રીતે ચાલી રહી છે. ઉમેદવારોનો પણ સારો એવો રિસ્પોન્સ છે અને ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે ત્યાં માટે COVID-19ની ગાઈડલાઈનનું પાલન, માસ્ક, સેનિટાઈઝની વ્યવસ્થા અને ચા પાણીની પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરી ઉમેદવારોને સંતોષકારક રીતે જવાબ આપી અને એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી સંતોષકારક રીતે ચાલુ છે. ગ્રાન્ટેડ માધ્યમિકના વેરિફિકેશન માટે આવેલા હતા, અહીં ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે. કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવેલું છે, કોઈ ભીડભાડ જોવા મળેલી નથી અને અમારું વેરિફિકેશન શાંતિપૂર્વક પૂર્ણ થયેલું છે, તેમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવેલો નથી. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં માત્ર 2 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને આ એમ્બ્યુલન્સો પણ જરૂરી સામાન અને દવાની હેરાફેરીમાં જ વ્યસ્ત રહેતી હોય છે, ત્યારે દર્દીઓના પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળે છે. પોરબંદરમાં નર્સિંગ અને ભાવસીજી મળી 2 જેટલી સરકારી હોસ્પિટલો આવેલી છે. આ બંને હોસ્પિટલમાં મળી માત્ર 2 જ એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે અને તેમાં પણ આ એમ્બ્યુલન્સ મુખ્યત્વે હોસ્પિટલના જરૂરી સામાન તેમજ જરૂરી દવાઓની હેરાફેરીમાં જ લાગેલી જોવા મળતી હોય છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો મુખ્ય હેતુ દર્દીઓની અવરજવર માટે રહેલો હોય છે, પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સો દર્દીઓના બદલે સામાન માટે વધુ પ્રમાણમાં વાપરવામાં આવે છે.
ત્યારે હવે આવા સામાનોની હેરાફેરી માટે લગેજ વાહનોની વ્યવસ્થા કરવા અને આવા કામમાંથી આ એમ્બ્યુલન્સને મુક્ત કરવા શહેરભરમાંથી માંગ ઉઠી રહી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં મા કાર્ડની કામગીરી 5 દિવસથી બંધ થઈ ગઈ છે. જે એજન્સી આ કામગીરી કરતી હતી તે એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવતા કામગીરી અટકી પડી છે, જેને લઈને અનેક લોકોને જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરમના ધક્કા થઈ રહ્યા છે. પોરબંદર જિલ્લામાં મા કાર્ડની કામગીરી માટે પોરબંદર જિલ્લા પંચાયત ખાતે તેમજ રાણાવાવ અને કુતિયાણા ખાતે મા કાર્ડ સેન્ટર આવેલા હતા અને આ સેન્ટર ખાતે અનેક લોકો મા કાર્ડ કામગીરી માટે આવતા હતા, પરંતુ છેલ્લા 5 દિવસથી આ કામગીરી બંધ થઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારની લોકોને જાણ કરવામાં આવી નથી, જેથી અનેક દર્દીના પરિવારજનો ધક્કા ખાઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે મા કાર્ડની કામગીરી કરનાર એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે, જેથી આ કામગીરી 5 દિવસથી બંધ છે અને હજુ પણ આ કામગીરી બંધ રહેશે. તાલુકા લેવલના 3 સેન્ટરો બંધ થયા છે અને હાલ ટેમ્પરરી લેવલે સિવિલ હોસ્પિટલ ખાતે અને સીએચસી ખાતે આઈડી આપ્યા છે, પરંતુ ટેકનિકલી ફોલ્ટના કારણે ત્યાં પણ મા કાર્ડ નીકળતા નથી, જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હવે સ્ટેટમાંથી કોઈ પણ સોલ્યુશન આવે તો કામગીરી શરૂ થશે. અઠવાડિયા બાદ નવા મા કાર્ડ માટે નવું અપડેટ આવશે તેવી આશા સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ 5 દિવસથી મા કાર્ડ કામગીરી થતી નથી અને ઇમરજન્સી વખતે દર્દીના પરિવારજનો મા કાર્ડ કામગીરી માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે આરોગ્ય અધિકારી દ્વારા કોઈ સંતોષકારક જવાબ પણ લોકોને આપવામાં આવતો ન હોવાના આક્ષેપ થયા છે. આરોગ્ય અધિકારી કવિતાબેન દવેને કેટલાક લોકો આ અંગે પૂછવા જતા, પરંતુ અત્યારે હું કામમાં છું, પછી આવો તેવો જવાબ આપી દેવામાં આવતા લોકો રોષે ભરાયા છે. ટેમ્પરરી કામગીરી પણ ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ છે, જેથી મા કાર્ડ કામગીરી ક્યારે શરૂ થશે તે નક્કી નથી, ત્યારે લોકો મા કાર્ડની કામગીરી ઝડપથી શરૂ થાય તેની રાહ જોઈને બેઠા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના સાડી ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે જબરો વિરોધ નોંધાઈ રહ્યો છે. કોંગ્રેસ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા આ પ્રોજેક્ટનો જબરો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા પણ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું. પોરબંદર કન્ઝર્વેટરી સોસાયટી દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે પોરબંદર વિકાસ વિહોણું નાનું એવું શહેર છે, નાના મોટા ઉદ્યોગો હતા તે પણ હવે બંધ થઈ રહ્યા છે. પોરબંદરના લોકોની મોટા ભાગની રોજીરોટીનો આધાર નાના મોટા વેપાર ધંધા, ખેતી અને ફિશિંગ ઉદ્યોગ પર રહેલો છે, ત્યારે જેતપુરથી ₹700 કરોડના ખર્ચે પોરબંદરના દરિયા સુધી પાઇપલાઇન નાખી અને ત્યાંનું કેમિકલ યુક્ત પાણી દરિયામાં છોડવા અંગે હિલચાલ ચાલી રહી છે, જેનો કન્ઝર્વેટરી સોસાયટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આકાશ લાખાણી, સભ્યશ્રી, પોરબંદર કન્ઝર્વેટરી. હાલ પ્રિન્ટ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા માહિતી મળેલ છે કે જેતપુર શહેરનો કેમિકલ યુક્ત કચરો અથવા કચરો પોરબંદરના દરિયામાં ઠલાવવામાં આવશે. આ વસ્તુનો અમે સખત વિરોધ કરીએ છીએ. હાલ પોરબંદરની પરિસ્થિતિ જોઈએ તો તે ખૂબ નાનું શહેર આવેલું છે. એમાં વિકાસ માટેના લક્ષ્યો ખૂબ જ ઓછા છે, ઉદ્યોગો નથી, એકમો નથી. એમાંથી જો આ વસ્તુ થશે, ત્યાંનો કેમિકલ યુક્ત કચરો પોરબંદરમાં ઠાલવવામાં આવશે, એના દરિયામાં ઠાલવવામાં આવશે, તો અહીંની ફિશરીઝ ઉપર જે આખું શહેર નભે છે તેને બી ખૂબ નુકસાન થશે, દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થશે. આના અમે સખત વિરોધ કરશું. પોરબંદરમાં જેતપુરનો કચરો દરિયામાં ઠાલવવા સામે જબરો વિરોધ નોંધાઈ રહ્યો છે અને અનેક સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર પણ પાઠવવામાં આવી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા દર વર્ષે મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે, ત્યારે આ વર્ષે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ પ્રોફેસર નરોત્તમભાઈ પલાણ અને ભાવનગરના લોકગાયિકા કાશીબેન ગોહેલની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ બંને મહાનુભાવોને આ મહિનામાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
હાલ રાજ્ય સરકાર દ્વારા તારીખ 11 થી કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળોને દર્શન માટે ખુલ્લા મૂકવા મંજૂરી અપાઈ છે, ત્યારે પોરબંદરના કીર્તિ મંદિરને પણ ખોલવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ થઈ રહી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ એવા કીર્તિ મંદિર ખાતે દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હતા અને ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈ ગર્વની લાગણી અનુભવતા હતા. પરંતુ કોરોનાની બીજી લહેર આવતા ધાર્મિક સ્થળો, કીર્તિ મંદિર તેમજ બાગ બગીચાઓને બંધ કરવામાં આવ્યા હતા. હાલ કોરોનાની અસર ઓછી થતા સરકારે કેટલી છૂટછાટો આપી છે, જેમાં બાગ બગીચા તેમજ ધાર્મિક સ્થાનો ખુલ્લા રહેવા માટે સમય મર્યાદા નક્કી કરી છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે પોરબંદરના ગૌરવ સમા કીર્તિ મંદિરને પણ સમય મર્યાદા મુજબ ખોલવાની છૂટ આપવી જોઈએ તેવી સ્થાનિકોએ માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશથી લોકો આવતા નથી, પરંતુ બહારના જિલ્લાઓમાંથી લોકો આવે છે ત્યારે કીર્તિ મંદિરના બહારથી દર્શન કરી ચાલ્યા જાય છે. આથી કીર્તિ મંદિરને ખુલ્લું મૂકવામાં આવે તો લોકો સામાજિક અંતર જાળવી કીર્તિ મંદિર ખાતે આવી શકે. આથી કીર્તિ મંદિરને પણ ખુલ્લું મૂકવા માટે છૂટછાટ આપવી જોઈએ તેવી નગરજનોની માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ગઈકાલે રાતથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈ મોડી રાત્રે તેમજ આજે સવારના ભાગે પોરબંદરવાસીઓને વરસાદી છાટણાનો અનુભવ થયો હતો. જો કે બફારો અને ઉકળાટ યથાવત રહેતા આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન જલ્દી થયું છે. પોરબંદરમાં પણ સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે, ત્યારે હવે ગુજરાતમાં પણ ચોમાસું વધુ આગળ વધ્યું છે. વલસાડથી આગળ વધી સુરત સુધી ચોમાસું પહોંચી ગયું છે. 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સક્રિય થઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો સાથે જ ગુજરાતમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે અને આગામી 5 દિવસ દરિયો તોફાની બની રહેશે. સાઉથ વેસ્ટ ડિરેક્શનમાંથી પવનની ગતિ ભારે બની રહેશે, તેમજ દરિયામાંથી ઊંચા મોજા પણ ઉછળશે તેવી આગાહી પણ કરાઈ છે. પોરબંદરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે રાત્રે તથા આજે સવારના સમયે કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા અને દરિયામાં પણ હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને આકાશમાં પણ ઘટાટોપ વાદળો છવાયેલા જોવા મળે છે. ત્યારે હાલના બફારા અને ઉકળાટને જોતા આગામી 3 દિવસમાં વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા ધોરાજી પંથકમાં ફરી એક વખત ખનીજ ચોરીના આક્ષેપ થયા છે. રાજકોટ જિલ્લામાંથી આવતી નદીઓમાંથી બેફામપણે રેતી ચોરીઓ થાય છે. સરકારી તંત્ર પણ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોય તેવું લાગી રહ્યું છે. અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજકોટ જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર જે મોટી નદીઓ આવેલી છે, નદીઓમાંથી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. તંત્ર ફક્ત દેખાવ પૂરતા દરેડાઓ પાડી એકલ દોકલ વાહનોને જપ્ત કરી કાર્યવાહી કરી છે એવું રેકર્ડ ઉપર દર્શાવે છે. આજની તારીખમાં ભાદર નદીની અંદર બેફામ ખનીજ ચોરી થઈ રહી છે અને એના વિડિયો પત્રકારશ્રીઓ પણ ઉતાર્યા છે અને મીડિયા પણ બતાવે છે, પરંતુ તંત્ર પોલીસ રેડ કરશે, મામલતદાર રેડ કરશે, ડેપ્યુટી કલેક્ટર રેડ કરશે કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ રેડ કરશે, એકબીજા ઉપર ખો આપી રહ્યા છે. કેરા વિસ્તારની જનતા એવું ઈચ્છે છે કે સરકારી તંત્ર તાત્કાલિક ધોરણે
આ ખનિજ ચોરી અટકાવે અને ખનિજ ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે. સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. સરકાર કે સરકારી તંત્ર નિષ્ઠુર થઈ કોઈ પગલાઓ ભરતા નથી. ભાણવડ પંથકમાં શનિદેવનું જન્મસ્થળ આવેલું છે. હાથલા ગામ ખાતે આવેલા આ શનિ મંદિરને ખાસ કિસ્સામાં એક દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજે શનિ જયંતિના દિવસે શનિ ભક્તોએ મોટી સંખ્યામાં શનિદેવના દર્શનનો લાભ લીધો હતો. હાલ રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આજે સાંજ સુધી તમામ ધાર્મિક સ્થળોમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી, જેને લઈને હાથલા ગામના શનિ મંદિરે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને રોડ પર રહેલી પોલીસ ભક્તોને મંદિર સુધી જતા અટકાવતી હતી. ત્યારે સેંકડો ભક્તો દર્શન વિના જ પરત ફર્યા હતા. જોકે અચાનક જ બપોરે 2 વાગ્યાથી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના હુકમથી આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. ત્યારે બપોરના સમયે કલેક્ટરની મંજૂરી બાદ પૂજારી પરિવાર દ્વારા શનિદેવને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેને લઈને અનેક ભક્તો દર્શનનો લાભ લઈ શક્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિ મંદિરને ધાર્મિક દ્રષ્ટિએ શનિદેવનું જન્મસ્થળ માનવામાં આવે છે. તેના પરિણામે અહીં દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. પરંતુ હાલના સમયમાં કોરોનાની ગાઈડલાઈનના કારણે તમામ ધાર્મિક સ્થળની સાથે શનિ મંદિર પણ બંધ રહ્યું હતું. ત્યારે હાથલા ગામના ઉપસરપંચ ગિરિરાજસિંહ જેઠવા દ્વારા આ મંદિર ખોલવા અંગે કેટલાય દિવસોથી રજૂઆત કરવામાં આવતી હતી, ત્યારે આજે કલેક્ટરની મંજૂરી બાદ ભક્તોને શનિદેવના દર્શનનો લાભ મળી શક્યો હતો. સરકારી તંત્ર દ્વારા 4-4 સંખ્યામાં લોકોને દર્શન માટે જવા દેવામાં આવતા હતા અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું. નીરજસિંહ જેઠવા સાથે ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા અવિરતપણે સેવા કાર્ય ચાલી રહ્યા છે, જેમાં આજે ખાગેશ્રી, દેવડા અને ખીરસરા સહિતના ગામડાઓ માટે ઓક્સિજન કન્વર્ટર મશીનનો અર્પણ કરવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોના પીએચસી સેન્ટરો ખાતે આ મશીનો મૂકવામાં આવશે, જેથી આ વિસ્તારના લોકોને તેનો લાભ મળી શકશે. આ વખતે જે કોરોનાની મહામારી હતી એ ભયંકર પરિસ્થિતિ આ વખતે આપણા જિલ્લા પોરબંદર જિલ્લામાં આવી હતી અને કુતિયાણા વિધાનસભાની અંદર માનનીય કાંધલભાઈ જાડેજાએ આ વખતે ઓક્સિજનના જે મશીનો છે એ આખા જેટલા સેન્ટરો હતા પોરબંદરની અંદર, જેટલા વિધાનસભાના કુતિયાણામાં આવતા હતા એમાં બધામાં આપ્યા છે. તો આવી મહામારીમાં એમરજન્સીમાં કોઈ જીવ બસે તો દવા હજારોની સંખ્યામાં અમારે માસ વિતરણ કર્યું છે અને આજે પણ ખાગેશ્રી, દેવડા અને ખીરસરાની અંદર પણ આજે ઓક્સિજન મશીનો 3 જગ્યાએ આપ્યા છે. પોરબંદરના છાયા વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અક્ષર વિદ્યા મંદિરના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ કોરોના કાળમાં ચારે તરફ આર્થિક મંદી જોવા મળી રહી છે. લાંબો સમય ધંધા રોજગાર બંધ રહેવાને કારણે અનેક લોકો મુસીબતમાં મુકાયા છે. તેવા સમયે પોરબંદરના છાયા વિસ્તારમાં વોર્ડ નંબર 10 કાઉન્સિલર મોહનભાઈ મોઢવાડિયા અને અક્ષર વિદ્યા મંદિરના સહયોગથી રાશન કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાંડ, ઘઉં, તેલ અને કઠોળ સહિત અતિજીવન જરૂરી 10 ચીજ વસ્તુઓની એક કીટ તૈયાર કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ લોકોને આવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પોરબંદર ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી રાશન કીટનું વિતરણ કર્યું હતું. આજરોજ અમોએ વોર્ડ નંબર 10 ભાજપ અને અક્ષર વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે અમારા વોર્ડ નંબર 10 જરૂરિયાતમંદ 200 થી વધુ જેટલા પરિવારો માટે અનાજની રાશન કીટનું વિતરણનો કાર્યક્રમ કરેલો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી સરજુભાઈ કારિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ મોઢવાડિયા, મહામંત્રી અશોકભાઈ મોઢા સહિતના આગેવાનો, મારા વોર્ડ નંબર દસના અમારા ચારેય કાઉન્સિલરો રવિભાઈ ભટ્ટ, સરોજબેન કક્કડ, ગીતાબેન કાણકિયા અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ વાઢેર સહિતના આગેવાનોના હસ્તે અનાજની રાશન કીટનું વિતરણ કરવામાં આવેલું હતું. આ કીટની અંદર જીવન જરૂરી વસ્તુઓ
ઘઉં, સિંગ તેલ, ગોળ, ચણાની દાળ, આપણે ચોખા, તુવેર દાળ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કીટનું આજે વિતરણ કરવામાં આવેલું છે. પોરબંદરના છાયા વિસ્તારમાં એક યુવાન પર છરી વડે હુમલો થયો હતો, જે હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ખસેડવો પડ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અજય નાથાભાઈ સિંગરખિયા નામના યુવાનની માતા સાથે આ વિસ્તારમાં જ રહેતા દીપક ઉર્ફે દીપુ દેવા સિંગરખિયાને બોલાચાલી થઈ હતી, જે મામલે વાછડા દાડાના મંદિર પાસે આવેલા વિસ્તારમાં અજય દીપકને સમજાવવા ગયો હતો. તેવા સમયે ઉશ્કેરાયેલા દીપકે અજય પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેમાં અજયને ખંભાના ભાગે ઈજા થતા તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો. પોલીસે આ સમગ્ર અજય સિંગરખિયાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં 3 અલગ અલગ સ્થળો પરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ ઘટનામાં પોલીસે 4 જેટલા શખ્સોને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. પોરબંદર શહેરના ગાયવાડી વિસ્તારમાં બકાલા માર્કેટ પાછળથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હેમેન્દ્ર ઉર્ફે હેમેન નારણ પોસ્તરિયા નામના શખ્સને 12 જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ આકરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ શખ્સે સીતલા ચોક નજીક રહેતા અશ્વિન ઉર્ફે મહાકાલી હરજી ખોરાવા નામના શખ્સ પાસેથી વિદેશી દારૂનો જથ્થો લીધો હોવાની કબૂલાત આપતા પોલીસે અશ્વિન સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં હાઉસિંગ કોલોનીના સિદ્ધેશ્વર મહાદેવના મંદિર પાસેથી ઇન્દિરાનગર ખાતે રહેતા રાહુલ પીઠા ગર્જર અને માહિર ઉર્ફે જાડિયો રમેશ વાજા નામના શખ્સને 12 જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધા હતા. આ બંને શખ્સોની આકરી પૂછપરછ કરતા તેમને વિદેશી દારૂનો આ જથ્થો ભોજેશ્વર પ્લોટ ખાતે રહેતા નાગા કિસ્સા મકવાણા નામના શખ્સે આપ્યો હોવાની કબૂલાત આપી હતી, ત્યારે પોલીસે તેની સામે પણ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે વધુ એક બનાવમાં પોલીસે સુદામા ચોક રોડ પરથી વેરાવળના ખડખડ વિસ્તારમાં રહેતા પ્રણવ દીપક વાજા નામના શખ્સને 3 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. પ્રણવને આ વિદેશી દારૂની બોટલો ખારવાવાડ વિસ્તારમાં રહેતા સિદ્ધાર્થ રાજેશ મોદી નામના શખ્સે આપી હોવાનું કબૂલાત કરતા પોલીસે સિદ્ધાર્થ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે, ત્યારે પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોરબંદરના બરડા ડુંગરમાં રાણાવાવ પંથકમાં ખાડાના નેશ નામના વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી ભઠ્ઠીનો નાશ કર્યો હતો. તેમજ 200 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા. આ ભઠ્ઠી ચલાવનાર ડાયા જેઠા નામનો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કોરોના સંક્રમણમાં જબરો ઘટાડો નોંધાઈ રહ્યો છે. મંગળવારે માત્ર 1 જ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયો હતો, તો બુધવારે 4 જેટલા કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા હતા. આજે ગુરુવારે 575 જેટલા સ્વોબ ટેસ્ટમાંથી માત્ર 5 જેટલા જ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા છેલ્લા થોડા દિવસથી કોરોનાનું સંક્રમણ ઘટતું જતું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો, હળવા વરસાદી છાંટણા બાદ પણ બફારો યથાવત. પોરબંદરમાં જિલ્લા પંચાયતની બેદરકારી, મા કાર્ડની કામગીરી ખોરવાતા લોકોને થઈ રહ્યા છે ધર્મના ધક્કા.
મહાત્મા ગામે શનિ મંદિર અડધો દિવસ ખુલ્લું મુકાયું. શનિ જયંતીના પાવન અવસર પર શનિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.